દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયલ ગાડી રે એ બાપુ ભણવા જાવસુ ઓ એ જા બટા એ બાપુ ભણવા જાવસુ હા બટા તું ભણવા જા અને હાચવીન પાછી ઘેરેવી આવજે હાંજો ઓ એવો બાપુ તમે કેવા હારા કામ અને ભણાવો છો નાકે આપણા ગામમાં કોઈ છોડ્યું ને ભણાવતા નથી અને બાપુ હું ડોક્ટરની નોકરી લઈશો અને તમારું નામ રોશન કરીશ અરે બટા મારે તને ભણાવવાની જ છે અને આમ જો ડોક્ટરની નોકરી તમે લેવરાવું એવો અને હું ભણવા જાઉં છું મને પૈસા દો કેટલા જોઈશે બોલ બટા 4 રૂપિયા અરે 4 રૂપિયા નહીં બટા આમ જો અલે 2000 રૂપિયા નોટ દઉં તમ તાર તન બસ હું ઘણી ઘણી ડોક્ટરની નોકરી લઈ શકતી હો અરે તમ તારે ડોક્ટરની નોકરી મારે તને લેવરાવવાની જ છે બટા જા હાચવીન તાજે ભણવા અને હાજે પાછી હાચવીન ગીરવી આવજો આદા એ ડોવા તું કેટલો હારો આપડી છોડીને આપણે જ ભણાવી એ ગામને ની કોઈ છોડી ન ભણાવતા એટલે તને ડોશી કહું છું ને આપણે આપણી છોડીને તો ભણાવવાની જો ગામના રહે તો કોઈ ભણાવતા જ નથી ને છોડ્યું અને સમજો ડોશી હાલ હવે વાડીએ હાલ્યા જાવી મારે થોડુંક પાણી વાળવાનું છે ઓલા લુગડા પડ્યા ને મારા ધોઈ વાળજે મારે કારખાનું બંધ થઈ ગયું શું કરવું મગન બાપા કેમ આઈ લાવે મગન બાપા ક્યાં ગયા તામ ઇલા શાય ને ટીટી આવે આ ઓલા રૂખડાના કિરે ગયો તો આ 5000 લેતો આવ્યો ને મેં કીધું આ છોડીને ફી બાકી છે ને તે ભરવાની નિસાઈડે ભણાવું છું ને ઇલા આવે કાકા છોડ્યું વાહે ખર્ચા ન કરો અને છોડ્યું ભણાવાય કાંઈ હમણે 2 વર્ષ પછી તમે પૈણાઈ દીશો અને નોકરી આવે એને હારા ઘેર વહી જાય પછી તમને થોડી કઈ દેવાય નહીં આવી કણી છોડ્યું હોય ન ખોટા ખર્ચા કરાય ઇલા મને એમ થયું કે જરીક ભણ્યા તો સારું ને એ થોડું ઘણું ભણાવાનું હોય ધીરે ધીરે 35000 તમે ફી ભરો એવા ખોટા ખર્ચા ન કરવાનું હોય કાંઈ એટલે એ તો છે આડું હવરું કરીને ભરી દઉં સમજો હમણે વાત સાંભળી એક ઓલા પોપટિયા પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજમાં લાયા હો હા એ તારું હાસું એટલે એ છોડીની ફી હતી બાકી કેટલી તે પછી ભરી હવે એવા ખોટા ખર્ચા ન કરવાનો હોય ભણવાનું તો બાનું છે ખાલી બાકી જાઓ તમે નિસાઈડે છોડીને છોકરા બધા ભેગા બેઠા હોય ચોકલેટું ખાતા હોય એ ભણવા જાય ચોકલેટું ખાવા અત્યારે કટીએ જમાનો હારો નથી છોડીને ભણાવાય જ નહીં એ તારું હાસું મને છોકરાનો ભણાવવાનો શોખ હતો પણ હવે છોકરો જ છે અને શું કરવું ટીટા એ હાસું તમારું અને તે વાત કરી હાસી હવે છોડી કર્યા રાખું ઘરના કામ કરે તણું એવું પોર પર તેના લગ્ન કહી દેવા સમજો એ બરોબર છે છોડ્યું ન ભણાવાય એ તારું હાસું ટીટા હારું આ લવીને આમથી ભણવા જવા દેવાની ગણતરી મારી નથી સમજો હા થાક જાવ હવે બા માર બાપુ આયા નહી પૈસા લેવા ગયા છે તો શ્યારે આવશે કા પણ માર નિસાળે જવું છે પણ બટા હું કહું છું નિસાળે ન જાઉં આમ તો તારી ફી નું અમાર થી પૂરું પડતું નથી ઘરે રહીને એ તો મને કઈ કામ તો કરાય ના બા માર નિસાળે તો જવું જ છે હા એ તાર બાપુ નથી માનતા લે બટા તું તૈયાર થઈ નહીં વિશો હા પણ બટા પૈસા જ લઈ આવ્યો સૌ પણ હવે સમજો નહીં ભણતો નહીં હાલે ના માર ભણવું છે અને માર સાયન્સ કરીન ઊંચી ડિગ્રી લેવી છે પણ ગામના સમજો કોઈ છોડ્યું નથી ભણાવતા અને હવે તું આમાં લગ્ન કરેવડી થઈ ગયો છે હવે મારે તને છે ને પોર કે પરાય હવે લગ્ન કરી નાખવા છે હવે ભણાવી ને પછી શું કામનું બધું ના બાપુ મારે જો હમણાં લગ્ન નથી કરવા મારે ભણવું છે કાંઈ નથી ભણવું હવે ના પાડું તો ભાઈ સમજી જાને એ પણ એમાં રોવાનું ન હોય અને હું તો કેદું ની કહું છું કે છોડી ને આવું ભણાવી શું કામ છે આમ થાય કેદી નોકરા મળે ને કેદી આપણને એ કમાઈ દે કાલ હવારે દિન હાઈરે જવાનું છે અને અહીંયા જઈને તરત તને પેન નહીં આપે બટા તરત કિસે સુલે બેસ ત્યારે કિસે કાની માએ કઈ શીખવાડ્યું જ નથી પણ બા મારે હું વાંધો છે હું પેલો નંબર તો લાવું છું પેલો નંબર લાવેશ ને તોય બટા અમાર થી તો પૂરું પડે નહીં થોડું ઘણું કામ કરે મારે ટેકો રે બટા ના બા હું ભણી ગણી નું હોશિયાર થાય અને તમારું નામ છે ને હું રોશન કરીશ એ બટા આ તારી માં કે બરોબર છે આ તારી માને થોડો ટેકો રે એક પર તો બધું ભેગું નથી થતું
એ ભણવાનો જ જવાનું થાતું અને તારે આ લુગડા તો જવાનું છે ને આ સોડી લેતી જા હરી હાલ હા ઠેલો મૂકી દે ઘરમાં હાલ નથી જવું ભણવા ભણી લીધું આરતી હોય ઘણું ભણ્યા મૂકી દે ઠેલો એ કોઈ ભણીને ઊંધું ન પડ જાતું ઓલા મને કહેતા હતા હાલ હાલ લુગડા લઈ લે લુગડા ધો જાવ છે હાલમ અને રોવાનું બંધ કર આઈની માં હાસુ કેતી હતી પણ હવે ઓલા કોડે કા ગામના કે પછી ગામનાનું માનવું પડે મારે હે ટકલાભાઈ બોલો ને સરપંચ આ જમાનામાં છોકરાને ભણાવવા જોઈએ તારા છોકરાને તું ભણાવેશ કે નહીં અરે સરપંચ મારા છોકરાને એવો ભણાવો છે ને એવો ભણાવો છે ને કે એને મિલિટરીમાં મૂકવાનો છે હા એમ છોકરાને તો ભણાવતું જ રહેવાનું હું તો આખા ગામને એ જ કહું છું છોકરાને ભણાવજો થોડુંક ભણે તો આગળ વધે ને હા એ ટકલા એ તારો છોકરો નાનો ભણવા નથી જતો એ ભાઈ હમણાં વિયો જશે તમે આમ સાના માના પાણી ભરવા જાવ ને હવે જાય તો છે ને ભણવા એટલે મારો છોકરો મને ખબર ન હોય હા એ વાત સાચી છોકરાને તો હંમેશ માટે ભણાવવા જોઈએ એટલે એ બાપકાકા યા એ બાપકાકા આવો આવો કિનકોર જાવ છો એ મારી વાડીએ જાવ છો હે બાપકાકા હા બોલો ને સરપંચ ઓલી તમારી છોડીને ભણાવો છો ને અરે સરપંચ મને ન કેવું પડે સમજો મારી છોડીને એવી મારે ભણાવી છે ને સમજો ડોક્ટરની નોકરી લેવડાવી છે અને સરપંચ અમારી છોડી હેરે જાય ને આખું ગામ જોતી રહી જાય એટલું ભણાવવું એ વાહ ભાઈ વાહ બાકી આમ તો ગરીબ માણસ જે પણ નીકળ્યા હો છોડીને તો ભણાવજો અરે ભણાવવાની જ હોય ને વાહ બાબુભાઈ વાહ અમે ભલે 200 રૂપિયા દાડીએ જાતા હોય બરોબર છોકરાને ભણાવવા જરૂરી છે આગળ જતા કાયમ આવે ઇને અને ઇના હારાન ઇને હોતન મારે મારા છોકરાને ભણવા મોકલવો તો પણ જાતો નથી આથી ભણવા મોકલું ને તો ખાણુમાં જઈને મારો રોયો નાય આમ જો ભાઈ ભણવામાં હારું છે કેવો હોંચાર થઈ જા ખબર પડે છે ને કાય તું તો આવો ના હોય જો એ રાધા આ તારી બાબલી કેમનો વહે એ કડીમાં જોવાની ભણવાની હઠ લઈને બેઠી છે હું કહું છું નથી ભણાવી થોડું ઘણું ઘરનું કામ કરે ને તો કાલ હવે પૈણાવન થાય તો કામ આવે મેં કીધું પણ રાધા આને ભણાવાય મારે આને ભણવા મોકલો છે ભણતો જ નથી એ હાસુ કડીમાં પણ તમને ખબર છે હવે છે ને માન માં નાની ફી નું તો અમે પૂરું કરી એકી છી હવે ક્યાંથી ભણવા મોકલવી એ ફી બી નું બધું થઈ રહે આને ભણાય હું તો તને હારા હાટે કહું છું માનવું હોય તો માન ના કઈ નહીં હું તો હારી હાય આપડા ઘોડે આખી જિંદગી તરીકમ ને પાવડો પસારશે હાજી વાત ટકલાભાઈ સાચી વાત છે સરપંચ તમારી એ તો વાત છે ભણાવવા જરૂર જ છે પણ સરપંચ હવે એને ક્યાં ભણવા મોકલવી હવે ઘરનું થોડુંક થોડું કામ કરે તો હારું ને આમ થાય આદી સુધી તો હું જ ના પાડતી હતી નથી ભણાવી અને હવે તો એના બાપા ના પાડે છે કે નથી ભણાવી અરે આ છોકરીને ભણાવવાનો આખા ગામમાં પહેલો નંબર આવે છે હવે પહેલો નંબર આવે તો અમારે શું કામનું અરે તમને આ ભણી ગણીને આગળ લાવશે પણ એને કાલ હવારે હાંરે જ મોકલવાની છે મારે એને ઘરના કામ નહીં આવડતા હોય તો કાલ હવારે અહીંયા મને ઠપકો દીસે કે આને એની માએ કાંઈ શીખવાડ્યું નથી એ સમજો કાંઈ સમજો સોળી ભણશે તો બે ફૂટ તાર છે અને તમે માની જાઓ અને એને ભણવા મોકલો હાલો સમજો સરપંચ તમે મોટા છો તમારી વાતની હું ના નો પાડી શકું પણ બીજી વાત કે છે ને હું તો આવ કદાચ જવા દઈશ પણ એના બાપુ નહીં માને બાપનું હા અરે એની જાતનું એ દાડિયા હાલ આપણે જાવી અને મગજ્ઞાન સમજાવી હાલો 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 પાછા ફરો હાલો તમતાર હું બે વેણીને કહીશ હાલો 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 માર બાપુ ને સમજાવજો હાલો હાલો સમજાવી
હવે મારે જાદુ ટેન્શન ન રહી લ્યો, નકર તો આ સોડીની ફી ભરવામાં જ રહેતો હતો નકરી. પણ હવે હે ને સોડીનો ટેકો મળી ગયો મને. આમે એ ગામની વાત હાઈશી, સોડીને ભણાવીને શું આપણે ફાયદો બાપા? છોકરાને ભણાવી તો લેખે લાગે. હે મગણા, શું કરસ તારું? લે આવો ને સરપંચ. એ તમે મા દીકરી કેમ પાછું આવી? એ ઈ હું કહું તને, આ છોડીને તું ભણવા કેમ જાવા ન દેખો? સાતપાસ હવે મારે નથી ભણાવી છોડીને હમ્યા. એમાં એવું છે, અમારે ફી બીનું નથી પૂરું પડતું બાપા, અને અહીંયા ઘરે રહે ને તો એની માને ટેકો મળે. એટલે એ ઘણી એવી સરકારી સ્કૂલો છે કાકા, મફત ભણાવે. એ મગંડો, મારી છોડીને હું ભણવા મોકલું છું ભણવા, અને સમજો ડોક્ટરની નોકરી ન લેવડાવું તો મારું નામ બાબુ નહીં, ખબર છે? એ હા બાપા, તું તારી છોડીને લેવડાવજે, મારે નથી ભણાવી જાવ. અલ્યા ભલામણા, તારી છોડી કેવી ભણતી હતી, અને નંબર પહેલો એનો આવતો હતો, અને ત્યાં ભલામણા ભણતા ભણતા ઉતારી વારી. અલ્યા સરપંચ, એવું નથી. હવે ગામનું કોણ છોડીને ભણાવે છે? ગામના એમ કે છે સોડીને ભણાવાય ને, એ તમને ખબર છે? એ મૂર્ખા, એ સોડી ભણે ને તો બે કુર તારે, એ તને કાંઈ ખબર છે? અને એ ભણશે તો કાંઈક આગળ આવશે, એના છોકરાને ભણાવશે. પણ સરપંચ, તમારી વાત હાસી. હવે અમે ગમે તેટલી મહેનત કરીને ભણાવી અને ગમે ત્યારે એને નોકરી મળે તોય અમારે શું કામનું? એ તો હાયરે જ વહી જવાની કાલ હવારે. હામરો હામરો ભાઈઓ હામરો, એ મૂર્ખા છો મૂર્ખા. દીકરીને ભણાવાય, બે ઘરને કાયમ આવે. બાપુ માર ભણવું છે. બેટા આપણે નથી ભણવાનું થતું હવે. એ બા, મારા બાપુને કાંઈક સમજાવું ને. એમ બેટા, હું શું સમજાવું? મારે શું આવું કઈ કેવું? આમ તો તાર બાપુની વાત હાસી જ છે. એ મગનભાઈ, એ દીકરીને છે ને ભણવા મોકલો. તમારે શું તો હોય મને કહો, પૈસા નથી? પૈસા તો એવા કાદા હવરા ભેગા કરી લેવી. અરે નો હોય તો મારા જ લઈ જજો, બરાબર ને બાબુ? હા બરોબર છે. હા બાબુ, આમ જો કેવો છે ને એની છોડીને કેટલી ભણાવી. એટલે બેરા હું શું કહું, આમ ગણે તો ભલે ને ભણતી થોડુંક બૈસારી ભણવા દો ને. હવે મને દયા આવે છે એની ઉપર, કેટલો એને શોખ છે ભણવાનો એ તો જોવો. ના પાડી ત્યારું ની રો રો કરે, રોવાનું બંધ કરે. મારે એક ને એક છોડી શોધવું. હા તો બાપુ મને ભણાવશું ને? એ સોળી ની આશા પૂરી કરી મૂર્છા ભણાય ભણાય. આ રોવાનું બંધ કરી ને કાલ ભણાવી. અને આમ જો બટા ભણવા જાને તો મને કાંઈ વાંધો નથી, પણ જેમ તે બીજા બીજા અલગ અલગ બીજા માણા હારે બોલવું નહીં, વાતચીત કરવી ને તો ધ્યાન રાખીને કરવી. એ હા બા, હું છે ને આ બાબુ કાકા ની સોડી છે ને ફૂલડી, એની હારે ભણવા જાય. એ ના ના બટા, આપણે એની હારે ન જાવું. તું છે ને એવું લાગે ને તો એકલી જ વહી જાય છે, અને કોઈ બી કઈ વાત હોય ને તો પેલા તું મને કેજે ને કા તાર બાપુ ને કેજે. હો બા, તમને કહી દઈશ ને મારા બાપુ ને કહી દઈશ. આમ તો મને મારી છોડી ઉપર પૂરો વિશ્વાસ છે, પણ અત્યારે જમાનો બહુ ખરાબ છે એ તો સરપંચ તમને ખબર જ છે. અત્યારે છોડીઓને બહુ ભણાવવામાં આ બીક લાગે, બીજી તો કાંઈ બીક ન હોય. અરે તમારી છોડી તો બહુ ડાય છે પેલા મીનું. સમજો સરપંચ, અલખર પાછો પેલો નંબર લીધો હતો, પણ હવે ગામના કે ને એટલે પછી મને મરજી મોરી થઈ જઈ, સમજ્યા? એ તમે ભણાવજો આમ તો એ ઉસ્તાક થઈ જ જશે. ઠીક હાલો હવે અમે જાવી. કાંઈ વાંધો નહીં, જા બટા તારે ભણવા જવું હોય ને તો જા. આલે આ ફી આલે 5000, આ ગામને કે એટલે પછી પાછું માનવું પડે. આલે 5000 રૂપિયા આલે બટા. અને છે ને ધ્યાન રાખીને જાયજે ઓ બટા, અને યાદ રાખ કોઈ દી મારે તાર બાપુ ને હેઠું જવું પડે એવું કામ ન કરતી. ના બા, બાપુ મારી ઉપર વિશ્વાસ રાખજો, હું એવું કામ કોઈ દી નહીં કરું, અને છે ને હું આખા ગામ ને રોશન કરીશ. હા બટા જા, વાંધો ને ઓ. આમ જોવો તો કેવી રાજી થઈ જઈ મારી છોડી, કેટલો ભણવાનો એને શોખ છે, પણ હું કરું આપ ગામના લીધે થી આપણને મન મોરું હતું. એમ તો આપણી સોણીને ભણવાનો શોખ છે, ના પાડી કેરુની રોતી હતી, પછી મને વિચાર એકલા એકલા થયો કે ભણવા દીધી હોત તો સારું હતી. ના ના ભલે ભણે બસારી, ભલે ભણતી સારું. હાલો લુગડા સાંજે ધોઈ આવીશ.